जय माता दी। बांबी लाल किता वेस्ट्रोलॉजी माथी हूँ रमेश प्रजापति बांबी आपनु स्वागत करूँ हूँ। आज तमने 5000 वर्ष पहला ना एक रहस्य ने खोलवा जई रह्यो छूं, जेने दुनियानी लगभग 1% लोग जाने छे। શું તમે દુનિયાના સફળ લોકોને વાત કરતા કે સ્પીચ આપતા જોયા છે? તો આ ચિત્રમાં જુઓ, એમાં કોઈક વિશેષ સમાનતા છે। જુઓ, એલન મસ્કથી લઈને રોનાલ્ડો સુધીના મહાન જેટલા પણ બિઝનેસમેન થયા, અને જ્યારે ઇન્ટરવ્યૂ કે સ્પીચ આપે છે ને એ લોકો, ત્યારે તેમના હાથમાં એક વિશેષ પ્રકારની મુદ્રા હોય છે। તમે ધ્યાનથી જોજો, તો આવો આમાં શું રહસ્ય છે એ આ નો ઉપયોગ મુદ્રાનો ઉપયોગ વિદેશોમાં વધારે થયો છે, પરંતુ જે દેશનું રહસ્ય હતું તે લોકો આ બાબતથી અજાણ છે। મિત્રો, ઉત્તમ જીવન માટે આ રહસ્ય તમારા માટે બહુ ઉત્તમ છે, તો જાણીએ। ચલો, ભારતના સનાતન ઇતિહાસમાં છુપાયેલ હસ્તમુદ્રાનું રહસ્ય, એકવાર તમે આ રહસ્યને જાણ્યા પછી તમે પણ આ મુદ્રાનો ઉપયોગ કરતા થઈ જશો। આ વાત હજારો વર્ષ પહેલાંની છે કે બુદ્ધ એક વિશેષ પ્રકારની મુદ્રામાં બેસીને ધ્યાન કરે છે। અમને તેમના બધા શિષ્યો ધ્યાનમાં લઈ લીધા, થોડા સમય પછી બુદ્ધ ધ્યાનમાંથી બહાર આવ્યા ત્યારે તેમના એક શિષ્યએ તેમની વિશેષ મુદ્રા માટે પ્રશ્ન કર્યો, અને એ પ્રશ્ન કર્યો કે તમે હાથ કેમ આમ રાખ્યો છે? અને બુદ્ધ હસ્યા, અને આ તેમના પ્રિય શિષ્યને એમણે તેમની પાસે બોલાવ્યો અને કહ્યું કે શિષ્ય, આજે તને આ સંસારની સૌથી પ્રાચીન રહસ્ય વિશે જણાવું છું। હસ્તમુદ્રાનું આજે પણ વિશેષ રહસ્ય છે, કારણ કે આ રહસ્યમાં આખા બ્રહ્માંડના સંચાલનનું રહસ્ય છુપાયેલું છે। આ મુદ્રા કરવાથી માણસ નિડર, ભયમુક્ત અને શક્તિવાન બને છે, અને બુદ્ધે તેમના શિષ્યને હાથ પકડીને બતાવ્યું કે તમારા હાથમાં આ 5 આંગળીઓ છે, અને 5 આંગળીમાં બ્રહ્માંડના 5 તત્વોનો સમાવેશ છે। અંગૂઠો અગ્નિતત્વ, તર્જની વાયુતત્વ, મધ્યમાં આકાશ તત્વ, અનામિકા પૃથ્વી તત્વ, અને કનિષ્કા જળ તત્વ, એ આ દર્શાવે છે। અને આ 5 આંગળીને મુદ્રામાં મૂકીને 5 તત્વોને સંતુલન જાળવી શકાય છે। આ મુદ્રાઓ આપણા ધ્યાનને લક્ષ્ય પર કેન્દ્રિત રાખે છે, અને સફળતા પામવામાં મહત્ત્વનું યોગદાન છે। આ મુદ્રામાં આપણા મન, શરીર અને આત્માને સંતુલનમાં રાખી સંપૂર્ણ ઉર્જા ને આપણો ઉદ્દેશ હોય એની પર એકાગ્રતા રાખે છે। તમારા બે હાથને જોડી અંગૂઠો નીચે, તર્જની આંગળી ઊભી અને બાકીની આંગળીઓ વાળી લો। આ મુદ્રાને ઉચ્ચતમ જ્ઞાનોદય મુદ્રા કહે છે।
આ મુદ્રાનો પ્રયોગ સૌથી વધારે થાય છે, કારણ કે આ મુદ્રાથી આપણા મન અને આત્માની અંદર અને બહારની જાગૃતતાને વધારો કરે છે. અને આ મુદ્રા મગજમાં આવતા ખોટા વિચારો અને તણાવ સ્ટ્રેસને દૂર કરે છે અને આત્મવિશ્વાસ પેદા કરે છે. નિર્ણય લેવાની શક્તિ તમારી મજબૂત બનાવે છે. વ્યક્તિત્વમાં એક નવી ચમક આવે છે. અને આ મુદ્રાથી સાથે વાત કરવાથી, એ તમે આ મુદ્રા રાખી અને તમે વાત કરતા હોય ત્યારે તમારો આત્મવિશ્વાસ બહુ જ અલગ રહે છે અને ધ્યાન તમારા મુખ્ય વિષય પર કેન્દ્રિત રહે છે. ઉચ્ચતમ જ્ઞાન મુદ્રાને શક્તિનું પ્રતીક પણ માનવામાં આવે છે. અને આ મુદ્રાથી તમારું જ્ઞાન વધે છે અને મન આત્મા શરીર જાગૃત રહે છે. પછી બુદ્ધે કહ્યું કે જ્યારે તમે શિષ્ય તમે મને પ્રણામ કરો છો તે અસ્ત મુદ્રામાં પણ એક વિશેષ રહસ્ય છે. તમારે બે હાથ જોડી હૃદયની પાસે લઈ જાઓ અને પછી પાંચ આંગળીઓને અડાડી હાથને અલગ કરી તમારી આંગળી પર થોડો દબાવ આપો અને ત્રણ વાર ઊંડા શ્વાસ લઈ આ મુદ્રાનો અભ્યાસ કરો. આ મુદ્રાને હાકીની મુદ્રા પણ કહેવાય છે, જે ભારતમાં પશ્ચિમ વિસ્તારના એક મહાન દેવતાના નામે છે. સંસ્કૃતમાં હાકીનીનો અર્થ થાય છે સર્વશક્તિમાન. આ હાકીની મુદ્રા પણ દુનિયાના સફળ વ્યક્તિઓ આનો પ્રયોગ કરે છે. જ્યારે તમે પાંચે આંગળીઓ જોડો ત્યારે તમારું મગજ એક વિશેષ નિયંત્રણ શક્તિ પ્રાપ્ત કરે છે. આ મુદ્રાથી મન તરત સ્થિર અને શાંત થઈ જાય છે. શિષ્ય બહુ ચંચળ હતો અને તરત આ મુદ્રામાં પ્રયોગ કરવા લાગ્યો અને બુદ્ધ હસ્યા. પછી કહ્યું, હવે ધ્યાન વિશે, વિદ્યા વિશે, મુદ્રા વિશે બતાવો કે તમે ઘણા સંતોને ધ્યાન કરતા જોયા હશે. એ જે મુદ્રામાં બેસે છે તેને ધ્યાન મુદ્રા કહે છે. આ મુદ્રામાં ડાબો હાથ નીચે અને જમણો હાથ ઉપર હોય છે અને શિષ્ય આ મુદ્રાથી તમે શાંત થઈ બેસી જાઓ અને ધ્યાન મુદ્રા કરો અને ધ્યાન રાખવું કે ધ્યાન મુદ્રા બંને અંગૂઠા પરસ્પર જોડીને રાખવા, કારણ કે તે અગ્નિ તત્વનું પ્રતીક છે અને બાકીની આંગળીઓ વિશ્રામમાં રહે. આ મુદ્રાથી મનની શાંતિમાં વધારો થાય છે અને ધ્યાન કરતાં કરતાં આવતા વિચારોને રોકવામાં બહુ જ ફાયદાકારક છે. હવે છે કુબેર મુદ્રા. હિન્દુ ધર્મમાં કુબેરને ધનના દેવતા માટે પૂજાય છે. આ મુદ્રામાં તમારી મધ્ય અને તર્જની આંગળીને અંગૂઠા સાથે જોડી દેવાની. આ મુદ્રાને 15 માસ એટલે 15 મહિના પ્રયોગ કરવાથી જીવનમાં ચમત્કારિક ફાયદો થાય છે. અનુભવ કરી જોજો. આ મુદ્રા તમારા રક્ત સંચારને પણ ઠીક કરે છે અને લોહીના પ્રવાહને વધારી હૃદયમાં લઈ જઈ તેને શરીરના દરેક અંગમાં લઈ જાય છે. અને આ મુદ્રાથી સ્મરણશક્તિમાં પણ વધારો કરે છે અને રક્તનો પ્રવાહ મગજમાં જવાથી બુદ્ધિમાં પણ વધારો થાય છે. આ મુદ્રાથી તમામ મસ્તિષ્ક તમારા લક્ષ્ય ઉપર રહેશે.
અને સફળતા પામવામાં ગમે તેટલી મુશ્કેલીઓ આવતી હશે તેનો પાર પાડવાનો માર્ગ દેખાશે. કારણ કે આ મુદ્રા તમારા હૃદય અને મસ્તિષ્કને વિશેષ પ્રકારની ઉર્જા આપે છે. શિષ્ય બુદ્ધે કહ્યું કે હવે શિષ્ય બીજી મુદ્રાને જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની મુદ્રા છે એ છે ચિન જ્ઞાન. એને ચિન જ્ઞાન મુદ્રા કહે છે. સંસ્કૃતમાં ચિનનો અર્થ ચેતના એવો થાય છે. ઘણા સંતો આ મુદ્રામાં હોય છે કારણ કે તેમનું આ સાધન સાધનામાંથી જ્ઞાન પ્રાપ્ત કરવું હોય છે. એ લોકોને આ મુદ્રા કરે એમાંથી એ લોકો જ્ઞાન પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા હોય એટલે આ કરતા હોય. આ મુદ્રા જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ ખોલે છે અને ચેતનાને જાગૃત કરે છે જેથી આપણા જ્ઞાનનો નવો માર્ગ ખુલે છે. આમ દરેકનું તમે કરીને અનુભવ કરી જજો એકાદ મહિનો. આ આપણા વાયુ અને અગ્નિ તત્વોને એકસાથે મળે છે જે આપણા ચેતન મસ્તિષ્કોને જાગૃત કરે છે. હવે છે સે મુદ્રા. તો બુદ્ધે કહ્યું કે આ મુદ્રા તમારા અંગૂઠાને કનિષ્ક સુધી લઈ જઈ અને બાકીની ચાર આંગળીઓ અંગૂઠા ઉપર ચાંગળીઓ ઉપર અંગૂઠો અંગૂઠા પર મૂકી અને જ્યારે શ્વાસ લો ત્યારે આંગળીઓ ખોલી દેવી અને શ્વાસ છોડો તો આંગળીઓને બંધ કરવી. આ મુદ્રા 15 મિનિટ ઓછામાં ઓછા 10 વાર કરવી 15 મિનિટ સુધી. અને તમારામાંથી તરત જ ચિંતા સ્ટ્રેસ ડર એ બધું જ નીકળી જશે. આ મુદ્રામાંથી તમારી અંદર રહેલી ચુંબકીય શક્તિને વધારો કરે છે અને બૌદ્ધિક રૂપથી તમને સશક્ત બનાવે છે. બુદ્ધ કહે છે કે શિષ્ય આગળની મુજબ તમારા જીવનમાં નવા સફળ માર્ગને ખોલવામાં મદદ કરે છે. તમારું મન આ નવા માર્ગ પર ચાલવામાં તૈયાર થાય છે અને તમે તમારી અંદર એક આત્મબળ મહેસૂસ કરશો. હવે છે ગણેશ મુદ્રા. બુદ્ધ કહે છે કે આ મુદ્રાને તમારા હાથ છાતી પાસે લાવી આંગળીઓને પરસ્પર જોડવાની અને આ મુદ્રા તમારા જીવનમાં બધી મુશ્કેલીઓને સમાપ્ત કરી આ જીવનમાં નવી તકો આપે છે. આ મુદ્રા તમારા 7 ચક્રમાંથી 1 અનાહત ચક્રને જાગૃત કરે છે. એનાથી તમારા જીવનમાં પ્રેમ શાંતિ અને સમરસતા આપે છે. આ મુદ્રામાં છાતી થોડી કાઢી અને તેમાંથી આ મુદ્રા કરવાની એ કરવાથી તમારું પેટ પણ વધશે નહીં અને ખભા અને ગરદનના દુખાવાને પણ રાહત આપશે. ગુરુએ શિષ્યને કહ્યું કે વૈજ્ઞાનિક રીતે આ મુદ્રાને સમજાવ્યું કે આપણા શરીરમાં 3000થી વધારે મેગ્નેટોરિસેપ્ટર છે જે આપણા મગજને સંકેત મોકલવામાં માધ્યમનું કામ કરે છે. ન્યુરોન અને તંત્રિકા તંત્ર દ્વારા મગજમાં એ સિગ્નલ પહોંચાડે છે. એટલે આ બધી મુદ્રાઓ છે 1000 વર્ષના તપસ્યા પછી આ તૈયાર કરીએ મહાપુરુષોએ. બહુ અગત્યની આ મુદ્રાઓ છે. જ્યારે પણ તમે બેઠા હોય નવરા ત્યારે અવશ્ય આનો પ્રયોગ કરજો. અને વિદ્યાર્થીઓ જ્યારે ઇન્ટરવ્યૂ આપવા કે કોઈ સાઈટ કે પરીક્ષા આપવા જાય ત્યારે મુદ્રા કરે તો
તેમને ડર હશે એ દૂર થશે, તેમનો આત્મવિશ્વાસ વધશે. આવી ઘણી સનાતન ધર્મની સારી જાણવા જેવી વાતો હું અહીં મૂકતો રહીશ. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી આવતા બીજા લિંકોમાં તમને મળી શકે. જય માતાજી.